નમસ્તે બાળકો, ધોરણ 5 વિષય ગુજરાતીમાં એકમ નંબર 5 સરદીના પ્રતાપે અને એકમ નંબર 6 નર્મદા મૈયા પાઠનું આજે આપણે પુનરાવર્તન કરીશું. એકમ નંબર 5 સરદીના પ્રતાપે આ પાઠનો પ્રકાર છે હાસ્ય વાર્તા અને આ વાર્તાના લેખક છે જ્યોતિન્દ્ર દવે. તમારે યાદ રાખવાનું છે આ કે સરદીના પ્રતાપે પાઠના લેખક કોણ છે, તો કોણ, જ્યોતિન્દ્ર દવે, અને પાઠનો પ્રકાર શું છે, હાસ્ય વાર્તા. જોઈશું પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. નંબર 1, લેખકના જાણીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી? તમને યાદ હશે બરાબર ને, એ જોઈએ. આંખ, બી નાક, સી કાન, અને ડી જીભ. તો જવાબમાં શું આવશે, સી કાન. નંબર 2, નીચેમાંથી કયા લેખક હાસ્ય લેખક નથી? એ વિનોદ ભટ્ટ, બી અશોક દવે, સી ગુણવંત શાહ, અને ડી જ્યોતિન્દ્ર દવે. તો જવાબમાં આવશે સી ગુણવંત શાહ. પ્રશ્ન નંબર 3, કયું પીણું ઝાડની બીજની ભૂકીમાંથી બને છે? કયું પીણું ઝાડની બીજની ભૂકીમાંથી બને છે? એ ચા, બી કોફી, સી કોકો, અને ડી એક પણ નહીં. તો જવાબમાં આવશે સી કોકો. નંબર 4, હવે રજા લઉં છું આ વાક્ય કોણ બોલે છે? એ લેખક જ્યોતિન્દ્ર, બી સજ્જન, સી નોકર, અને ડી શ્રીમંતજી. તો જવાબમાં આવશે એ લેખક એટલે કે જ્યોતિન્દ્ર દવે. પ્રશ્ન નંબર 5, જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે તે શબ્દને શું કહે છે? તો એ સર્વનામ, બી ક્રિયાપદ, ડી સંજ્ઞા, અને ડી વિશેષણ. તો જવાબમાં શું આવશે, સી સંજ્ઞા. પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નંબર 1, ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? તો જવાબમાં આવશે ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે. નંબર 2, લેખક જ્યોતિન્દ્ર દવે કોને મળવા જાય છે? જવાબમાં આવશે લેખક જ્યોતિન્દ્ર દવે એક જાણીતા સજ્જનને મળવા જાય છે. પ્રશ્ન નંબર 3, શરદીના લીધે સજ્જનના કાનની કેવી હાલત હતી? જવાબમાં આવશે શરદીના લીધે સજ્જનના કમજોર કાન વધારે અશક્ત બન્યા હતા. પ્રશ્ન નંબર 4, લેખકને કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? જવાબમાં આવશે લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકોએ ગુમાવશે. પ્રશ્ન નંબર 5, શરદીને કોના માટે પક્ષપાત છે? જવાબમાં આવશે શરદીને લેખકના કંઠ માટે પક્ષપાત છે. પ્રશ્ન નંબર 6, લેખક જ્યોતિન્દ્ર દવેને સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી? જવાબમાં આવશે લેખકને એ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનની બીજી ઇન્દ્રિયો કરતાં કાન કઈ ઓછું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. નંબર 1, સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે એવું લેખકને ક્યારે લાગ્યું? તો જવાબમાં આવશે લેખકે જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે કેમ તબિયત તો સારી છે ને,
જવાબમાં લેખક કહે છે જરા શરદી થઈ છે. ત્યારે સજ્જન કહે છે કે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે. પ્રશ્ન નંબર બે, લેખકે ચા પીવાની હા પાડી છતાં તેમને ચા કેમ ન મળી? જવાબમાં આવશે, પેલા સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે બનતા સુધી ચા હું ને ના નથી કહેતો, પરંતુ પેલા સજ્જને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા. આથી લેખકને ચા પીવાની હા પાડે છતાં તેમને ચા ન મળી. પ્રશ્ન નંબર ચાર, નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકીને વિરોધી અર્થવાળા શબ્દ બનાવો. નંબર એક શક્તિ તો અશક્તિ, નંબર બે વિચાર તો કુવિચાર, નંબર ત્રણ સત્ય અસત્ય, નંબર ચાર પાત્ર કુપાત્ર, સંગ તો કુસંગ ને શક્ય તો અશક્ય. આગળ પ્રશ્ન નંબર છ, જેમાં પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા હોય એવા બે બે વાક્ય લખો. પ્રશ્નચિહ્ન, કેમ તબિયત તો સારી છે ને? નંબર બે, વારું કોફી લેશો? ઉદ્ગાર ચિહ્ન, તમે આવ્યા તેમાં મને સજા થઈ. બે, અરે મારા મહેરબાન. શું છે વાક્ય? અરે મારા મહેરબાન. પ્રશ્ન નંબર છ, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. નંબર એક, તમે ચા નથી પીતા તે ઘણું સારું. કયો શબ્દ સાચો છે? બીજો શબ્દ સાચો છે, પણ એ શું આવશે? દીર્ઘઈ આવશે, પીતા. નંબર બે, આ ઘર ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં? ઘર કે ધર? તો શું આવશે? પહેલો શબ્દ સાચો છે, ઘર. નંબર બે, કેમ તબિયત તો સારી છે ને? કયો શબ્દ સાચો છે? બીજો. સારીમાં કયો શબ્દ આવે? તો સસલાનો સો આવશે, બરાબર. કેમ તબિયત તો સારી છે ને? પ્રશ્ન નંબર સાત, કૌંસમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નો, ની, નું, ના, ના અને ને. નંબર એક, એ વાતની મને ખબર ન હતી. નંબર બે, મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે. નંબર ત્રણ, આપનું જરા કામ હતું. નંબર ચાર, કોફીનો પણ અત્યારે વાંધો નથી. નંબર પાંચ, એના માટે મેં શું નથી કર્યું. નંબર છ, એના ઘર પડી ગયા છે, તેમના ઘર પડી ગયા છે. પ્રશ્ન નંબર આઠ, નીચેની સંજ્ઞાઓનો વાક્યમાં પ્રયોગ કરો. શબ્દો આપ્યા છે, એ શબ્દોનો ઉપયોગ કરીને શું બનાવવાનું છે? વાક્ય બનાવવાનું છે. પહેલો શબ્દ છે ઉપવાસ. વાક્ય બનશે, આરોગ્ય માટે ઉપવાસ આવશ્યક છે. નંબર બે, ગંગા. ગંગા પવિત્ર નદી છે. નંબર ત્રણ, વડ. વડ મોટું વૃક્ષ છે. નંબર ચાર, અહિંસા. અહિંસા પરમ ધર્મ છે. પ્રશ્ન નંબર નવ, નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો. નંબર એક, કેમ તબિયત તો સારી છે ને? આ વાક્ય સદગૃહસ્થ બોલે છે. નંબર બે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. આ વાક્ય લેખક બોલે છે. નંબર ત્રણ, ચહા શરદી કરે એમ તમને કોણે કહ્યું? આ વાક્ય સદગૃહસ્થ બોલે છે. નંબર ચાર, હવે રજા લઉં છું. આ વાક્ય લેખક બોલે છે. પ્રશ્ન નંબર દસ, નીચેના શબ્દોની જોડણી સુધારો. શરદી, કયો સ આવશે? શરણાઈનો સ આવશે. શરદી, સ્થિતિ, સને રસવાઈ આવશે ને તને પણ શું આવશે? રસવાઈ, સ્થિતિ. કુશળ, કોને રસ્વ આવશે? કુશળ ને નિશ્ચય, બરાબર. તો
નિશ્ચયની જોડણી છે નિશ્ચય. નંબર 11, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. નંબર 1, કાન તો કર્ણ. નંબર 2, દિવસ તો દિન. નંબર 3, તંદુરસ્તી તો સ્વાસ્થ્ય. નંબર 4, પ્રયત્ન તો કોશિશ. ઘર તો ગૃહ. નંબર 6, વાણી તો બોલી. પ્રશ્ન નંબર 12, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. નંબર 1, ગળે પડવું તો આળ ચડાવવું, માથે નાખવું. વાક્ય શું બનશે? પોતાના દોષ માટે બીજાના ગળે પડવું ખોટું છે. નંબર 2, પક્ષપાત કરવો, અર્થ થાય છે એક તરફ ઢળવું, તરફદારી કરવી. વાક્ય બનશે, કોઈની તરફ પક્ષપાત કરવો યોગ્ય નથી. પ્રશ્ન નંબર 13, નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. નંબર શબ્દો આપેલા છે, ખબર, દિવસ, અવાજ, સદગૃહસ્થ, તબિયત, શરદી, પુત્ર અને મહેરબાની. તો પહેલાં કયો શબ્દ આવશે? અવાજ, ખબર, તબિયત, દિવસ, પુત્ર, મહેરબાન, શરદી અને સદગૃહસ્થ. એકમ નંબર 6, નર્મદા મૈયા, પાઠનો પ્રકાર છે પ્રવાસ વર્ણન અને આ પાઠના લેખક છે રમણ સોની. તમારે આ યાદ રાખવાનું છે કે એકમ નંબર 6, પાઠનું નામ છે નર્મદા મૈયા, પાઠનો પ્રકાર છે પ્રવાસ વર્ણન અને એના લેખક કોણ છે? તો રમણ સોની. પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. નંબર 1, નર્મદા મૈયા પાઠના લેખક કોણ છે? એ, રમણ પાઠક. બી, રમણલાલ સોની. સી, રમણલાલ જોશી. અને ડી, કાકા કાલેકર. તો જવાબમાં આવશે બી, રમણલાલ સોની. નંબર 2, નર્મદા કયા પ્રદેશમાંથી નીકળે છે? એ, ગુજરાતમાંથી. બી, મહારાષ્ટ્રમાંથી. સી, મધ્યપ્રદેશમાંથી. ડી, હિમાલયમાંથી. તો જવાબમાં આવશે સી, મધ્યપ્રદેશમાંથી. પ્રશ્ન નંબર 3, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે? એ, શુક્લ તીર્થ. બી, ગળતેશ્વર. સી, સોમનાથ. અને ડી, દ્વારકા. જવાબમાં આવશે એ, શુક્લ તીર્થ. નંબર 4, નર્મદા શબ્દોનો અર્થ શું થાય છે? એ, પૈસા આપનાર. બી, ધન આપનાર. સી, સમુદ્રી આપનાર. અને ડી, આનંદ આપનાર. તો જવાબમાં આવશે ડી, આનંદ આપનાર. આગળ છે પ્રશ્ન નંબર 5, ગૌરીશંકર મંદિરને કેટલા પગથિયા છે? ગૌરીશંકર મંદિરને કેટલા પગથિયા છે? એ, 101. બી, 105. સી, 108. ડી, 110. તો જવાબમાં આવશે સી, 108. પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નંબર 1, ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? જવાબમાં આવશે, ગુજરાતની પૂર્વ દિશાએ મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. નંબર 2, નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન કયું છે? જવાબમાં આવશે, નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન મધ્યપ્રદેશના માઇકલ પર્વતની તળેટીમાં આવેલું અમરકંટક સરોવર. પ્રશ્ન નંબર 3, નર્મદાના વખાણ કરવામાં કોણ થાકતું નથી? જવાબમાં આવશે, નર્મદાના આપણા ઋષિમુનિઓ નર્મદાના વખાણ કરવામાં થાકતા નથી. શું આવશે જવાબમાં? કે આપણા ઋષિમુનિઓ નર્મદાના વખાણ કરવામાં થાકતા નથી. નંબર 4, ધુવાધાર એટલે શું? તો ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધારા. ધુવાધાર એ નર્મદાએ બનાવેલો
ધોધનું નામ છે? પ્રશ્ન નંબર 5, ગુજરાત ઉપરાંત બીજા કયા રાજ્યોને નર્મદાના નીર મળશે? જવાબમાં આવશે ગુજરાત ઉપરાંત રાજસ્થાનને નર્મદાના નીર એટલે કે પાણી મળશે. પ્રશ્ન નંબર 6, પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરવો એટલે શું? જવાબમાં આવશે પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે ઉડતા પંખીની જેવી ઝડપથી પ્રવાસ કરવો. પ્રશ્ન નંબર 7, નર્મદા ભારતના કયા કયા બે ભાગ પાડે છે? જવાબમાં આવશે નર્મદા ભારતના આ બે આડા ભાગ પાડે છે. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. નંબર 1, નર્મદાને રેવા શા માટે કહે છે? જવાબમાં આવશે રેવા એટલે કૂદનારી. નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે એને રેવા કહે છે. નંબર 2, નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહે છે? જવાબમાં આવશે નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાત માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફો દૂર કરશે, તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહી છે. પ્રશ્ન નંબર 3, બંદરકૂદની વાતમાં સાહસની સી વાત આવે છે? જવાબમાં આવશે એક ઠેકાણે નર્મદાએ બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કૂદ્યા કરે છે. આ જગ્યાને બંદરકૂદ કહે છે. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત આવે છે કે જૂના જમાનામાં સુરવીરો સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા. પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. નંબર 1, લીલોતરી, ચોમાસામાં ધરતી પર લીલોતરી ઊગી નીકળે છે. નંબર 2, જીવાદોરી, નર્મદા ગુજરાતની જીવાદોરી છે. બેટ, કબીરવણની આસપાસ નર્મદાએ બેટ બનાવ્યો છે. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોની જોડણી સુધારો. કિલોમીટર કને શું આવશે? રસ્વઈ, કિલોમીટર, કુદાકૂદ. કુદાકૂદમાં બંને શબ્દમાં શું આવશે? અક્ષરમાં દીર્ઘઉ આવશે, કુદાકૂદ. સૈનિક નને શું આવશે? રસ્વઈ, સૈનિક. મંદિર દને શું આવશે? રસ્વઈ, મંદિર. જળરાશિ કઉ સ આવશે? શરણાઈનો સ આવશે, જળ રાશિ. અને શુક્લ તીર્થ તો કયો? સને રસ્વ આવશે, તને દીર્ઘઉ આવશે અને થને રકાર આવશે, બરાબર, શુક્લ તીર્થ. પ્રશ્ન નંબર 6, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નંબર 1, હોડીમાં બેસીને ફરવું સહેલગા કરવી એટલે કે નૌકા વિહાર. નંબર 2, પાણીના સાંભેલા જેવી જાડી ધાર એટલે મુશળ ધાર. નંબર 3, મનુષ્ય જેનું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય એટલે મેઘ ધનુષ્ય. નંબર 4, જેની ચારે કોરે પાણી હોય તેવી જમીનનો ભાગ એટલે કે બેડ, બેટ. અને નંબર 5 છે, લોકોનો ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા એટલે કે લોક માતા. પ્રશ્ન નંબર 7 છે, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. નંબર 1, પંખીની પાંખેને પાણીના પ્રવાહે જવું. પંખીની પાંખેને પાણીના પ્રવાહે જવું અર્થ થાય છે શીઘ્ર પ્રવાસ કરવો. વાક્ય બનશે લેખકે નર્મદાનો પ્રવાસ પંખીની પાંખેને પાણીના પ્રવાહે કર્યો છે. નંબર 2, જીવાદોરી હોવું અર્થ થાય છે જીવનનો મુખ્ય આધાર હોવો. વાક્ય બનશે નર્મદા ગુજરાતની જીવાદોરી છે. નંબર 3, સ્વપ્ન ફળવા અર્થ થાય છે ઈચ્છા પૂરી થવી. વાક્ય બનશે દીકરો ડૉક્ટર થતાં મોહનલાલના સ્વપ્ન ફળ્યા.
તમે તમારી જાતે બીજા વાક્ય બનાવીને પણ લખી શકો છો. નંબર 8, નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. શબ્દો છે નર્મદા, પ્રવાસ, પંખી, ઉત્તર, કુદરતી, શૂરવીર, સુંદર, ધુમ્મસ, વડદાદા, કવિ, રાજસ્થાન અને મુખ્ય. તો પહેલા કયો શબ્દ આવશે? ઉત્તર, પછી કવિ, કુદરતી, ધુમ્મસ, નર્મદા, પંખી, પ્રવાસ, મુખ્ય, રાજસ્થાન, વડદાદા, શૂરવીર અને છેલ્લો શબ્દ કયો આવે? સુંદર. તો બાળકો, એકમ નંબર 5 શરદીના પ્રતાપે અને એકમ નંબર 6 નર્મદા મૈયા પાઠના પ્રશ્નોના જવાબનું પુનરાવર્તન અહીંયા પૂર્ણ થાય છે. તમારે આ પ્રશ્નોના જવાબનું વાંચન કરવાનું રહેશે. આભાર.